નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય તરફથી હું આજ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ધોરણ એકમાં વિષય ગણિત પ્રકરણ 5 10-20 સુધીની સંખ્યા ભણતા હતા. તો એની અંદર આપણે એકમ, દશક અને 11-20 સુધી અંકમાં અને શબ્દોમાં, પછી સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા અને તરત પહેલાંની સંખ્યા, તરત પછીની સંખ્યા, આ વિશે આપણે શીખી ગયા છીએ. તો મિત્રો, આપણે જ્યારે 1-10 સુધી બોલતા હતા ત્યારે સૌથી પહેલાં નાની સંખ્યા 1 આવતી હતી અને સૌથી મોટી સંખ્યા 10 આવતી હતી. હવે જ્યારે 1-20 સુધી શીખી ગયા છીએ ત્યારે 1-20ની અંદર સૌથી પહેલાં નાની સંખ્યા 1 આવે અને સૌથી મોટી સંખ્યા 20 આવે. તો 1-20ની અંદર આવી રીતે થાય છે. તો મિત્રો, જ્યારે આપણે સૌથી નાની સંખ્યા પહેલાં બોલીએ છીએ અને પછી સૌથી મોટી સંખ્યા બોલીએ છીએ તો એને ક્રમશઃ નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ ગયા કહે વાય. તો એવી રીતે આપણે ચડતો ક્રમ શીખવાનો છે. તો જે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જઈએ છીએ તેને ચડતો ક્રમ કહેવામાં આવે છે. તેને સંખ્યા ક્રમમાં ગોઠવી એવું બોલી શકાય. તો અહીંયા મિત્રો, હું તમને આજે ચડતો ક્રમ શીખવીશ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એટલા સુધી ચડતો ક્રમ શીખ્યા. હવે આપણે 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 11-20 સુધીના પગથિયા બનાવેલા છે જેની ઉપર આ બાળક ચડી રહ્યું છે. જે તમારા ઘરે પણ પગથિયા આવી રીતે હોય છો તો એવી રીતે તમે ચડતા જજો અને બોલતા જજો, એટલે તમને ખબર પડશે. જે સૌથી પહેલાં આપણે બોલીએ છીએ તેને નાની સંખ્યા કહેવાય અને જે સૌથી છેલ્લે બોલીએ છીએ તેને મોટી સંખ્યા કહેવાય છે. તો મિત્રો, આવી સીડી આપણા ઘરે હોય છે. તો જ્યારે 1થી બોલીએ છીએ ત્યારે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આવી રીતે આપણે બોલીએ છીએ. એ સીડી ચડતા જઈએ ત્યારે સૌથી પહેલાં પહેલું પગથિયું આવે એટલે 1 નંબર બોલીએ છીએ. એવી રીતે જ્યારે 10 સુધી અંક બોલાઈ જાય છે ત્યારે આપણે 11થી શરૂઆત કરીએ. તો 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 તો આપણે 11થી શરૂઆત કરી. તો આને સીડી કહેવામાં આવે છે. તો સીડી 11 નંબરથી બોલીએ છીએ ત્યારે સૌથી પહેલાં 11 બોલાય અને સૌથી છેલ્લે 20 બોલાય. તો 11 એ નાની સંખ્યા કહેવાય અને 20 એ મોટી સંખ્યા કહેવાય. તો નાની અને મોટી સંખ્યા આપણે શીખી ગયા છીએ અને ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા બોલાય છે. જ્યારે 11-20 સળંગ બોલીએ છીએ ત્યારે ચડતો ક્રમ કહેવામાં આવે છે અને એને ચડતા ક્રમમાં સંખ્યા બોલાય. તો 11-20 સુધીના અંક સળંગ બોલીએ છીએ તેને ક્રમશઃ અંક બોલ્યા ગણાય. તો 11-20 સુધી આપણે ચડતા ક્રમમાં લખવાનું શીખીશું. આપેલી સંખ્યાઓ નાના અંક તરફથી મોટા અંક તરફ જવાની જે ક્રિયા થાય છે તેને ચડતો ક્રમ કહેવામાં આવે છે. તો ચડતા ક્રમની અંદર નાના અંકથી મોટા અંક તરફ જવાનું હોય તેને ચડતો ક્રમ કહેવામાં આવે છે. એટલે કે સંખ્યાને ક્રમમાં ગોઠવવી પડે તેને ચડતો ક્રમ કહેવાય. તો જ્યારે સંખ્યાને
મિત્રો, ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવે. તો જ્યારે આપણે ચડતો ક્રમ લખીએ છીએ ત્યારે સૌથી પહેલા નાની સંખ્યા લખી શકાય, અને બોલીએ છીએ ત્યારે પણ નાની સંખ્યા પહેલા બોલાય છે. તો જે સંખ્યા પહેલા બોલીએ તેને પહેલા લખવામાં આવે છે. જેને પહેલા લખીએ તે નાની સંખ્યા કહેવાય, અને નાની સંખ્યા તરફથી મોટી સંખ્યા તરફ જવાનું હોય છે તેને ચડતો ક્રમ કહેવામાં આવે છે. તો હું અહીંયા સંખ્યા લખું તો દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ તો 15, 11, 16 અને 18 આ સંખ્યા મેં લખી. 15, 11, 16 અને 18 તો આ સંખ્યાની અંદર સૌથી પહેલા કઈ સંખ્યા બોલાય એ આપણે અહીંયા સીડી દ્વારા જોઈશું. તો સૌથી પહેલા બોલાય છે 11. તો જે આની અંદર 11 લખેલા છે માટે આપણે સૌથી પહેલા 11 લખીશું. હવે જોઈશું 11 પછી અહીંયા 12 લખેલા નથી. તો 12 નથી, 13, 14 અને 15. તો અહીંયા પણ 15 લખેલા છે. તો આપણે અહીંયા 15 લખીશું. 15 પછી બોલાય છે 16. તો આપણે અહીંયા 16 લખીશું. 16 પછી આપણે બોલીએ 17. તો જે અહીંયા લખેલા નથી. 17 પછી 18. તો જે અહીંયા લખેલા છે તો આપણે અહીંયા લખીશું 18. તો આને ચડતો ક્રમ કહેવામાં આવે છે. તો 11 પછી 15, 15 પછી આવે છે 16, અને 16 પછી આવે છે 18. આવી રીતે સંખ્યાઓને ક્રમમાં ગોઠવી કહેવાય. તો આને ચડતો ક્રમ કહેવામાં આવે છે. નીચે જે સંખ્યા લખું તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો સૌથી પહેલા લખીશું 12, 10, 11, 16. મિત્રો, અહીંયા જે સંખ્યા લખી છે તે જોઈએ, 12, 10, 11 અને 16. તો આ સંખ્યામાંથી સૌથી પહેલા આપણે કઈ સંખ્યા નાની આવશે તે જોઈશું. તો જ્યારે આપણે 1 થી 20 સુધીની સંખ્યા બોલીએ છીએ, દાખલા તરીકે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો જ્યારે 11 બોલાય છે તરત પહેલા આપણે 10 બોલીએ છીએ. તો અહીંયા જે 10 આપેલા છે તો 11 પહેલા જ્યારે 10 બોલીએ છીએ તો 11 ના પહેલા 10 આવે. તો 11 ના પહેલા 10 આવે છે માટે 10 એ નાની સંખ્યા કહેવાય. તો સૌથી પહેલા આપણે અહીંયા 10 લખીશું, અને 10 પછી તરત જ 11 બોલાય છે માટે 10 પછી તરત અહીંયા 11 આવશે. અને 11 પછી આપણે બોલીએ છીએ 12, જે અહીંયા આપેલા છે તો આપણે અહીંયા 12 લખીશું. પછી 12 પછી આવે છે 13, 14, 15 જે અહીંયા આપેલા નથી. 15 પછી બોલાય છે 16. તો
આપેલા છે. તો આપણે છેલ્લે લખીશું 16. તો આ સંખ્યા ક્રમમાં લખી ગણાય અને એને ચડતા ક્રમમાં લખી ગણાય. તો 10, 11, 12 અને 16 આવી રીતે આપણે સંખ્યાને ક્રમમાં લખીએ છીએ. હવે અહીંયા 19, 13, 17, 15 તો આમાંથી આપણે સૌથી પહેલા કયા અંક બોલાય છે તે જોઈશું. તો 11 તો 11 આપેલા નથી, 12 તો 12 પણ આપેલા નથી, અને આવે છે 13. તો અહીંયા 13 આપેલા છે જે આપણે શોધી અને લખવાનું છે. તો આને 13 કહેવાય. તો સૌથી પહેલા આવે છે 13. તો આ સંખ્યાઓ જે આપેલી છે તેની અંદર સૌથી નાની સંખ્યા એ 13 છે. માટે સૌથી પહેલા આપણે 13 લખીશું. 13 પછી આપણે બોલીએ છીએ 14. તો 14 આમાં શોધીશું તો 14 આપેલા નથી. 14 પછી બોલીએ 15. તો 15 અહીંયા આપેલા છે તો આપણે લખીશું 15. 15 પછી બોલીએ 16. તો 16 અહીંયા આપેલા નથી. 16 પછી આવે 17. તો અહીંયા આપેલા છે માટે આપણે લખીશું 17. હવે 17 પછી કઈ સંખ્યા બાકી રહી મિત્રો? તો 19. 18 આપેલા નથી તો આપણે લખીશું 19. તો આવી રીતે સંખ્યાને ક્રમમાં ગોઠવતા 13, 15, 17 અને 19 થાય. હવે આવે છે 3 નંબર. તો 18, 12, 16 અને 14 તો આપણે અહીંયાથી જોઈશું. તો સૌથી પહેલા બોલીએ 11. તો 11 અહીંયા આપેલા નથી. 11 પછી બોલાય છે 12. તો અહીંયા જોઈ લેવાનું કે 12 આપેલા છે. તો અહીંયા 12 આપેલા છે માટે અહીંયા સૌથી પહેલા લખીશું 12. તો 12 એ સૌથી નાની સંખ્યા કહેવાય. 12 પછી બોલીએ 13. તો 13 અહીંયા આપેલા નથી. 13 પછી બોલીએ 14. તો અહીંયા 14 આપેલા છે. તો 14 ઓળખી એની નીચે આપણે લીટી કરીશું અને પછી એને અહીંયા લખીશું. 14 પછી આપણે બોલીએ 15. 15 પછી બોલીએ 16. તો અહીંયા 16 આપેલા છે જે આપણે ઓળખવાના અને લીટી કરવાની અને પછી લખવાના 16. હવે છેલ્લે તો મિત્રો ખબર પડે કે કઈ સંખ્યા બાકી રહી. તો એ છેલ્લે આપણે લખી લેવાની હોય છે. તો 18, 12, 14, 16 અને 18 આ રીતે જ્યારે લખીએ ત્યારે સંખ્યા ક્રમમાં લખી કહેવાય અને સંખ્યાને ચડતા ક્રમમાં લખી કહેવાય. હવે આવે છે 15, 18, 17 અને 19. તો સૌથી પહેલા આપણે કઈ સંખ્યા બોલીએ છીએ? તો 11 જે આપેલા નથી, 12 તો આપેલા નથી, 13, 14 અને 15. તો અહીંયા 15 આપેલા છે. આપણે સૌથી પહેલા લખીશું 15. 15 પછી 16. તો 16 અહીંયા જોવાનું આપેલા છે કે નથી, તો નથી. પછી આવે 17. તો 17 અહીંયા આપેલા છે તો આપણે અહીંયા લખીશું 17. 17 પછી આવે 18. તો 18 અહીંયા આપેલા છે તો આપણે અહીંયા 18 લખીશું. 18 પછી છેલ્લે બાકી સંખ્યા રહીએ 19. તો 19 અહીંયા લખી દેવાના. તો 15, 17, 18 અને 19 આ સંખ્યા ચડતા ક્રમમાં થઈ કહેવાય. હવે 20, 11, 14 અને 18 તો આમાં સૌથી પહેલા આપણે બોલીએ છીએ કે 11. તો આપણે પહેલા લખીશું 11. 11 પછી બોલતા જવાનું 12, 13 અને 14. તો 14 આપેલા છે તો આપણે અહીંયા લખીશું 14. આપણે જેમ જેમ સંખ્યા બોલતા જઈએ એમ એમ અહીંયા જોતું જવાનું કે સંખ્યા આપેલી છે કે નથી. તો આપેલી ના હોય એ લખવાની નથી, જ્યારે આપેલી હોય એ અહીંયા લખાય તો આપણે અહીંયા લખી દેવાની. 14 પછી આવે 15. તો અહીંયા નથી. 16, 17 અને 18 તો 18 લખેલા છે તો આપણે સીધા લખવાનું 18. 14 પછી 18 પછી 18 પછી બાકી સંખ્યા રહી 20. 19 છે તો 19 આપેલા નથી, સીધા 20 લખી દઈશું. તો આ સંખ્યા ક્રમમાં લખી કહેવાય. 11, 14, 18 અને 20. તો મિત્રો આવી રીતે સંખ્યાઓને ક્રમમાં ગોઠવતા જઈએ તો જ આપણને સંખ્યા જ્ઞાનની ખબર પડે. 11 થી 20 સુધીનું જ્ઞાન આપણે મેળવી ચૂક્યા એવું કહી શકાય અને આને ચડતા ક્રમમાં ગોઠવી દીધી. સંખ્યાઓ ચડતા ક્રમમાં ગોઠવવાની આવી રીતે રીત હોય છે.
મિત્રો, ચડતા ક્રમમાં જ્યારે સંખ્યા ગોઠવીએ છીએ ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે સૌથી પહેલા નાની સંખ્યા આવે. નાની સંખ્યા તરફથી મોટી સંખ્યા તરફ જવાની ક્રિયા થાય તેને ચડતો ક્રમ કહેવામાં આવે છે. તો આવી રીતે તમે તમારી નોટબુકમાં ચડતા ક્રમમાં સંખ્યા લખજો.